જય સ્વામિનારાયણ. એટલે ભગવાન સાકાર મૂળ સ્વરૂપ, એ જ પોતાની યોગ શક્તિથી, અંતર્યામી શક્તિથી અનંત બ્રહ્માંડોમાં વ્યાપ, અને એ જ ભગવાન યુગે યુગે અવતાર ધારે કરે. સાકાર રૂપમાંથી જ ભગવાન અવતાર ધારણ કરે, ભક્તોની આગળ ભગવાન સાકાર રૂપે દર્શન આપે, પણ સાકાર થકી બધું. અને ભગવાન જ્યારે સાકારમાંથી સાકાર સ્વરૂપે બિરાજમાન છે, ભગવાન જ્યારે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે ત્યારે એ મૂળ સ્વરૂપને ત્યાગ કરીને નથી આવતા. ઘણી વાર શું છે, મોટા કથાકાર હોય પણ આ ખબર ન હોય, એટલે શું કે ભગવાન જ્યારે અહીં અવતાર ધારણ કર્યો ત્યારે ગાદી છે એમના ભક્તોને સોંપીને આવે છે, એમ નથી આવતા. એમ કોઈને ગાદી સોંપી નથી આવતું, ભગવાન ત્યાં જ છે. એ જેનું યોગેશ્વર પણ છે કે અનંત રૂપે થઈ શકે છે ભગવાન, એકમાંથી એક જ રૂપ થઈ જાય. જ્યાં જાવ હોય તે ત્યાંથી દોડીને જતા હોય તો હવે આપણે એક અમદાવાદમાં એવા 5-10 ભક્તો માનો કે સમજીએ કે એને કઈ જરૂર પડી, ભગવાન એકને ત્યાં ગયો બીજા ત્યાં કેવી રીતે જાય? તો અને એક જ ભગત એક જ વખતે બોલાવે આખા દિવસમાં એવું કેમ બને? અને એક જ મિનિટમાં ચાલો ને એક જ ભક્ત બોલાવે આખા બ્રહ્માંડમાં એમ કેમ બને? પૂરા એ દુનિયામાં ભક્તો ફેલાયેલા છે તો ગમે ત્યારે ગમે તેમ કેટલી જગ્યાએ દોડતા હોય, કેટલાની રક્ષાની જરૂર પડતી હોય, તો અનંત રૂપે ભગવાન બિરાજતા હોય છે. એટલે શ્રીજી મહારાજ વચનામૃતને જે સમજે ને બધી આંટી ઘટી નીકળી જાય, પણ પૂર્વગ્રહ રહિત થઈને વાંચે તો. શ્રીજી મહારાજ કે આકાશની જેમ ભગવાન કાંઈ વ્યાપક નથી, યોગ શક્તિથી વ્યાપક છે, કે અનંત રૂપે ભગવાન સાકાર રૂપે જ વ્યાપક છે, સાકાર રૂપે જ વ્યાપક છે. એટલે ભગવાન સર્વદા સાકાર છે. બહુ આ એક આ જે વાત છે ને બહુ મહત્વની છે. એટલે ભગવાન અનંત રૂપે થાય છે, મૂળ રૂપનો ક્યારેય ત્યાગ કરતા નથી. ભક્તિ માર્ગમાં મૂળ રૂપ સાકાર, નિરાકાર માર્ગમાં જ્ઞાન માર્ગમાં મૂળ રૂપ નિરાકાર. પણ માને બે સાકાર નિરાકાર, સાચા જ્ઞાનીઓ રામકૃષ્ણ પરમહંસ તો નિરાકારે માને, સાકારે એટલા માને. હું તો કહું છું કે જે સાકાર નિરાકાર બ્રહ્મને માનનારા હોય, જ્ઞાન માર્ગી હોય, એને હંમેશા રામકૃષ્ણ પરમહંસને જ આગળ રાખવા જોઈએ. એટલી મૂર્તિ ઉપાસના, એટલો નામ જપ, અને પાછા એટલા જ વેદાંતી. પેલી સ્થિતિ પણ ખરી, નિર્વિકલ્પ સ્થિતિ પણ ખરી, અને પાછી ભગવાનની સાકાર ઉપાસનાની પણ એટલી જ. એટલે વિવેકાનંદજી તો એને ઘણા કહેતા ને કે તમે વેદાંતી થઈ અને તમે મૂર્તિ પૂજાની આ વાત કરો છો, ત્યારે એ બહુ કહેતા સરસ કે હું મૂર્તિ પૂજાનો ઘોર વિરોધ કરતો, પણ મને જે કાંઈ મળ્યું છે એ એવા પુરુષ પાસેથી મળ્યું છે કે જે અઠંગ મૂર્તિનો ઉપાસક હતો. આ જે કાંઈ મને મળ્યું છે એ અઠંગ મૂર્તિનો ઉપાસક એવો મારો રામકૃષ્ણ પરમહંસ ગુરુ. હવે હું કઈ મઢે એમ કહી શકું છે મૂર્તિ પૂજા ગૌણ છે, મૂર્તિ પૂજા નકામી છે એમ? અને મને એમણે કહ્યું કે તું માતાજી પાસે તારે જોતું હોય માગી લે, હું માગવા ગયો છું ત્યારે મને માતાજી સાકાર રૂપે દર્શન આપ્યા છે, કયા મોઢે કહી શકું કે મૂર્તિ નિરર્થક છે? આ બધી અનુભૂતિઓ જેને છે ને એ બંને રૂપને માને, વિવેકાનંદજી પણ બંને રૂપને માને, સાચા જ્ઞાનીઓ સાકાર નિરાકાર બંને માન, સાચા ભક્ત માર્ગી સાકાર નિરાકાર બંને માન, કારણ કે ભગવાન સાકાર જ છે પણ પાછા સર્વત્ર વ્યાપક પણ છે, બંને માને.